નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં ગણિત વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એક ચલ સ્વરેખ સમીકરણની અંદર સ્વાધ્યાય 2.4 પૂર્ણ કરેલ, જેમાં એક ડાઉટ હતો કે પ્રશ્ન નંબર 10 છે એ હોમવર્કમાં આપેલ છે કે નહીં. તો કે ગયો લેક્ચર અને એની પહેલાનો જે લેક્ચર હતો એની અંદર આપણે જ્યારે આ દાદાજી વાળો દાખલો ગણ્યો ત્યારે આપણે હોમવર્કની અંદર એ આપેલો હતો. તો જે વિદ્યાર્થી મિત્ર એ દાખલો કર્યો હોય અથવા ન કર્યો હોય, જેણે નથી કર્યો એણે એ દાખલાને ગણી લેવાનો રહેશે. ખ્યાલ આવી ગયો? આ સિવાય એક સ્વાધ્યાય 2.2 માં પણ આવો પ્રશ્ન હતો કે 7મો કે 8મો આપણે કરાવવાનો બાકી રહી ગયો, પણ કંઈ વાંધો નહીં, એ પણ તમારે હોમવર્કની અંદર કરવાનો હતો જેથી કરીને આપણે એને આપેલ નહીં હોય. આ બંને દાખલા તમારે કરી નાખવાના છે. જો કાંઈ પ્રશ્ન હોય ન સમજાય તો મને ફોન કરીને પૂછી લેજો. ખ્યાલ આવે છે? એટલે તમને સમજાય છે. હવે આપણે સ્વાધ્યાય 2.4 પૂર્ણ કરી ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય 2.5 ની અંદર જવાનું છે, જેમાં સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે અને ત્યારબાદ એનો ઉકેલ મેળવવાનો થશે. હવે તમને વિચાર આવશે કે સર ઉદાહરણ ન કરાવ્યા, પણ ઉદાહરણ 16 અને ઉદાહરણ 17 છે એ તમારે હોમવર્કની અંદર કરવાના છે, એટલા માટે હું સ્વાધ્યાય અત્યારે સીધું સ્ટાર્ટ કરીશ. તો સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 1 આપણે જોઈએ તો એમાં એવું કીધું x^2 = (-1/5) = (-3) = (-4). વિદ્યાર્થી મિત્રો, x^2 - (-1/5) = (-3) = (-4). આવું સમીકરણ આપ્યું છે તો આને સૌથી પહેલા આપણે અગાઉના લેક્ચરોમાં શીખી ગયા કે ચલ વાળું પદ ચલ બાજુ અને અચળ પદ એક સાઈડ, બંનેને અલગ અલગ સાઈડ વિભાજન કરી દેવાનું જેથી તમને સરવાળો બાદબાકી કરવામાં સરળતા રહે. તો આ x^3 છે એ પ્લસ માં એને આ બાજુ લઈ લઈએ તો x^2 - (-1/3) = (-1/4). આ -1/5 છે આ સાઈડ લઈએ એટલે +1/5 થશે. હવે અહીંયા લસા લેવો જોશે 3, 2, 6, તો આને 3 વડે ગુણ્યા અને 2 વડે, કારણ કે મારે છેદમાં 6 લાવવા, અહીંયા છેદની અંદર મારે 6 લાવવા હોય તો આ 2 ને હું કેટલા વડે ગુણું? 3 વડે. તો અંશને હું 3 વડે ગુણું એટલે 3x - અહીંયા મારે 6 લાવવા તો 3 ને 2 વડે ગુણવા પડશે, તો અંશને હું 2 વડે ગુણું તો 2x થઈ જશે બરાબર. 4×5=20, અહીંયા પણ મારે લસાઅ લેવો જોશે એટલે મારે અહીંયા આવશે (-20). તો અહીંયા 4 ને હું કેટલા વડે ગુણું તો 20 થશે, તો કે 5 વડે, તો 5 ને હું 1 વડે ગુણું એટલે 5 પ્લસ અહીંયા 5 ને કેટલા વડે ગુણીએ તો 20 આવે, તો કે 4 વડે, તો 4 ને 1 વડે ગુણીએ તો 4×4 થશે. હવે અહીંયા 6 ભાગાકાર પેલાનો સાદું વાપર્યા તો કે 3x માંથી 2x છે તો x^6 = 5×4 = 9, 9×20. હવે આ 6 છે એ ગુણાકાર ભાગાકાર સામે લઈ જાવ એટલે ગુણાકાર ની અંદર લઈ જશે એટલે થશે હું તો કે x^9×6/20. તેથી x = 3×6 + 10 + 20 = (9×27) = (10). જો 27/10 રાખો તો પણ ચાલે, અને આનો જો તમે અપૂર્ણાંક છે એને
दशांश में फेरी नाखो तो अहीं तमे 2.7 पण लखी शको अथवा तमे अहीं 27 ने छेद में 10 लखो तो पण चाले। ख्याल आवे छे? क्वेश्चन नंबर 2। એની અંદર કીધું n ના છેદમાં 2 ઓછા 3 n ના છેદમાં 4 વત્તા 5 n ના છેદમાં 6 બરાબર 21। જો આની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમને n વાળા પદ બધા એક સાઈડ આપી દીધા અને એક સાઈડ એના અચળ પદ આપી દીધો એટલે કઈ ચિંતા નથી કરવાની। આ બધાનો મારે લસાઅ લેવો જોશે તો કે અહીંયા 2 4 અને અહીંયા 6 તો 6 2 12 ઓકે 2 ના ઘડિયામાં 12 આવે 4 ના ઘડિયામાં 12 આવે 6 ના ઘડિયામાં 12 આવશે એટલે આપણે લખી શકીએ કે આપણે લસાઅ તરીકે મારે કોને લેવાનો છે 12 ને આ બધાના છેદમાં મારે 12 લાવવાના છે તો શું થશે તો કે આ બધાના છેદમાં મારે 12 લાવવા છે તો આને આના છેદમાં 12 લાવવા હોય તો મારે 2 ને કેટલા વડે ગુણવા પડશે 6 વડે તો અંશને પણ હું 6 વડે ગુણું એટલે અહીંયા થી 6n માઈનસ 4 ને હું કેટલા વડે ગુણું તો 12 આવશે તો કે 3 વડે તો અંશને મારે 3 વડે ગુણવા પડે 3 તેરી 9 9n પ્લસ 6 ને હું કેટલા વડે ગુણો તો 12 આવશે તો કે 2 વડે તો અંશને મારે 2 વડે ગુણવા હોય તો 5 2 10 n બરાબર 21। હવે 6n અને 10n નિશાની જેની જેની સરખી એનો સરવાળો થાય 10 ને 6 16 16 માંથી 9 જાય તો વધે કેટલા 16 માંથી 9 જાય તો વધશે કેટલા તો કે 7n છેદમાં આ 7n આ છેદમાં 12 છે એ સામે જઈ તો અંશમાં તો 7n બરાબર 21 ગુણ્યા 12 હવે આ 7 ગુણાકારમાં સામે લીધા એટલે ભાગાકારમાં n બરાબર 21 ગુણ્યા 12 છેદમાં 7 મેં અહીંયા ગુણાકાર 12 સાથે નો કર્યો શા માટે તો કે મને ખબર હતી કે અહીંયા 7 છે તો 7 ભાગાકારમાં જાય એટલે 21 આવે એનો છેદ કૂટે 7 તેરી 21 તેથી n બરાબર 3 ગુણ્યા 12 તેથી n બરાબર 12 તેરી 36। તો આ તમે દાખલાનો સમાધાન ઉકેલ મેળવી શકો। હવે આગળ દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3। x + 7 - 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 ઓછા 5x ના છેદમાં 2 આ રીતનો આખો દાખલો આપ્યો વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા તો ચલ ને એક બાજુ ભેગા કરો અપૂર્ણાંક ને એટલે સંખ્યા સંખ્યા ને એક બાજુ ભેગી કરો તો સૌથી પહેલા તો આ 8x છે એને તમારે આ સાઈડ લાવવા પડશે અથવા આ 5x એકલા છે એના બાજુ લઈ આવો અને આ 7 છે એને સામેની સાઈડ જાવ એટલે આપણને મળશે x - 8x ના છેદમાં 3 આ માઇનસ છે આ સાઈડ આવ્યો તો પ્લસ 5x ના છેદમાં 2 બરાબર અહીંયા 17 ના છેદમાં 6 આ 7 પ્લસ માં સામે જાય તો માઇનસ 7 3 2 6 મારે લસાઅ 6 લેવો જોઈશે તેથી અહીંયા છેદમાં હું અગાઉ 6 મૂકી દઉં મારે છેદમાં 6 લાવવા છે તો આના છેદમાં કઈ નહીં તો 1 હોય ને તો 1 ને હું કેટલા વડે ગુણો તો 6 મળે મને 6 વડે તો અહીંયા અંશને 6 વડે ગુણો એટલે અહીંયા 6x થઈ જશે
પછી નિશાન એવી માઇનસ 3 ને કેટલા વડે ગુણો તો 6 આવશે 2 વડે તો અંશ ને 2 વડે ગુણો તો 8 2 16x પછી આવ્યો પ્લસ 2 ને હું કેટલા વડે ગુણો તો 6 થશે 3 વડે 3 5 15x બરાબર અહીંયા મને લસા 6 જ આવશે તો કે આ 17 ના છેદમાં 6 તો એમનું છે તો મારે અહીંયા કંઈ કરવાની જરૂર નથી અહીંયા 6 અહીંયા 17 મૂકી દઉં તો આ 7 માઈનસમાં તો અહીંયા મારે માઈનસ આપવું પડે હવે આના છેદમાં કઈ છે તો કે નથી કઈ તો અહીંયા 1 હશે એના છેદમાં મારે 6 લાવવા પડશે તો અંશને મારે 6 વડે ગુણવું પડે 7 6 42 તો આમ થશે હવે સજાતીય પદ આ બધે સજાતીય છે તો કે 15 15 ને 6 21 સરખી નિશાની વાળા સરવાળો થાય 15 ને 6 21 21 માંથી 16 બાદ કરો 21 માંથી 16 બાદ કરો એટલે તમને મળશે 5 તો આપણને મળ્યો 5x બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ 6 ભાગાકારમાં સામે લઈ જાવ એટલે ગુણાકારમાં જશે એટલે કે 6 ગુણ્યા 42 માંથી મારે 17 બાદ કરવા છે 42 તો 2 પહેલા બાદ કરો એટલે મારે 40 મીધા 40 માંથી 15 ને બાદ કરો તો વધશે 25 તો કે માઈનસ 25 ને છેદમાં 6 આ 6 6 ઉડી ગયા તેથી 5x બરાબર માઈનસ 25 તેથી x બરાબર માઈનસ 25 છેદમાં 5 તેથી x બરાબર માઈનસ 5 ઉકેલ મળી ગયો આપણે અહીંયા 3 દાખલા પૂરા થયા ફટાફટ મને ગણી નાખો આપણે બીજા 3 દાખલા ગણીએ ઝડપથી પોઝ કરી દો અને ગણી નાખો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 4 ની અંદર રકમ આપી છે x માઈનસ 5 છેદમાં 3 બરાબર x માઈનસ 3 ના છેદમાં 5 હવે આ રીતના જ્યારે આપેલું હોય ત્યારે આ 5 ગુણાકારમાં ભાગાકારમાં એ સામે લઈ જાવ એટલે ગુણાકારમાં આ 3 ભાગાકારમાં એને આ સાઈડ લાવો એટલે ગુણાકારમાં આવી જાય એટલે છેદ છે એ નિકાલ થઈ જશે તો કે 5 કૌંસમાં x માઈનસ 5 બરાબર 3 x માઈનસ 3 ફરી વખત આ 5 ભાગાકારમાં એને સામે લઈ ગયા એટલે ગુણાકારમાં આવી ગયા આ 3 ભાગાકારમાં સામે લઈ ગયા એટલે ગુણાકાર હવે આનો ગુણાકાર x ની સાથે કરીએ 5 ગુણ્યા x તો 5x માઈનસ પચો પચો એ 25 બરાબર 3 ગુણ્યા x 3x માઈનસ 3 તેવી 9 હવે આ 3x છે એ પ્લસ માં આ બાજુ આવે તો માઈનસ આ માઈનસ 25 છે એ સામેની સાઈડ લઈ જાવ એટલે પ્લસ તો એનો મતલબ એવો થશે કે 5x માઈનસ 3x બરાબર 25 માઈનસ 9 તેથી 5 માંથી 3 જાય તો વધશે 2x 2x બરાબર 25 માંથી 9 જાય તો 16 તેથી x બરાબર 16 ના છેદમાં 2 તેથી x બરાબર 8 x ની વેલ્યુ કેટલી મળી આપણને 8 મળશે આ રીતે ક્વેશ્ચન નંબર 5 એની અંદર ની રકમ આપણે લખીએ તો કે 3 ના છેદમાં t સોરી 3 ગુણ્યા t માઇનસ 2 છેદમાં 4 ઓછા 2 ના છેદમાં t વત્તા 3 છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 માઇનસ t બહુ લાંબી રકમ છે વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર આપણે
માત્ર અહીંયા ટી સ્વરૂપ છે એને આપણે પેલા બે ના છેદ કરતા કરી પછી આ ટી ને આપણે આ બાજુ ટ્રાન્સફર કરીએ તો સૌથી પહેલા આપણે છેદ સરખો કરવાનો પ્રયત્ન કરીએ 4 તેરી 12 અહીંયા મારે છેદમાં કેટલા લાવવા છે 12 તો અહીંયા 4 કેટલા વડે ગુણો તો 12 આવશે તો કે 3 વડે આખા ને 3 વડે મારે ગુણવું પડશે આખા કૌંસ ને 3 વડે એટલે 3t માઈનસ 2 ઓછા અહીંયા 3 એને કેટલા વડે ગુણો તો 12 આવે તો કે 4 વડે તો આ આખા કૌંસ ને મારે 4 વડે ગુણવું પડશે 4 2t પ્લસ 3 બરાબર અહીંયા ટી ના છેદમાં 1 છે કંઈ નથી તો અહીંયા 3 છે તો એને 3 વડે આપણે ગુણી નાખીએ એટલે થઈ જશે 2 માઈનસ ટી આમ તો એને રહેવા દઈએ એને કંઈ નથી કરવું છે પાછળ ગલતી ઉપર તમે આ ટી ને અહીંયા લઈ શકો 3 તેરી 9 9 ગુણ્યા ટી માઈનસ પ્લસ માઈનસ 2 તેરી 6 માઈનસ 4 2 8 ટી પ્લસ 4 તેરી સોરી માઈનસ 4 તેરી 12 હવે આ 12 ગુણાકારમાં છે સોરી આ 12 છે એ ભાગાકારમાં છે એની સામે જવા દઈએ એટલે ગુણાકારમાં બરાબર 12 ગુણ્યા 2 ના છેદમાં 3 ઓછા ટી હવે 9 ટી માંથી 8 ટી જાય તો વચ્ચે માત્ર 1 ટી અને આ બે ની નિશાની કેવી છે માઈનસ 6 અને માઈનસ 12 નિશાની સરખી તો થાય સરવાળો કે નિશાની ટી ની 12 ને 6 તો કે 18 બરાબર 12 નો ગુણાકાર અહીંયા કરો 12 2 24 24 ના છેદમાં 3 માઈનસ 12 ગુણ્યા ટી એટલે 12 ટી આ માઈનસ 12 ટી છે એને આ બાજુ લઈ લો એટલે ઈ થઈ જશે પ્લસ તો કે 12 ટી પ્લસ ટી બરાબર 8 તેરી 24 અહીંયા 8 આવશે તો 8 આ માઈનસ 18 છે એ થઈ ગયા પ્લસ 18 12 ને 1 તો કે 13 ટી બરાબર 18 ને 8 તો કે 26 તેથી ટી બરાબર 26 ના છેદમાં 13 તેથી ટી બરાબર 13 દુ 26 2 આવશે તો આ રીતે ગણી શકો અથવા વિદ્યાર્થી મિત્રો અહીં માઇનસ ટી છે એને સીધા આગળ ટ્રાન્સફર કરીને પ્લસ ટી માં તમે રૂપાંતર કરી અને પછી પણ છેદ સરખો કરી શકો તો પણ દાખલાનો જવાબ આવશે ક્વેશ્ચન નંબર 6 m - m - 1 upon 2 બરાબર 1 - m - 2 છેદમાં 3 m - m - 1 upon 2 બરાબર 1 - m - 2 upon 3 તો સૌથી પહેલા આ m વાળો પદ છે એ આ બાજુ લઈ લઈએ એટલે ત્રણેય m વાળા પદ થઈ ગયા આ એક ને રહેવા દઈએ તો શું થાય m - m - 1 upon 2 આ માઇનસ આ બાજુ આખો પદ આવ્યો એટલે પ્લસ m - 2 upon 3 = 1 3 2 6 મારે લસા કેટલો લેવાનો છે 6 હું છેદમાં પેલા 6 લખી નાખું હવે અહીંયા m ના છેદમાં કઈ છે તો કે નથી તો 1 હોય 1 ને હું કેટલા વડે ગુણું તો 6 આવે તો કે 6 વડે તો અહીંયા 6m માઇનસ 2 ને હું કેટલા વડે ગુણું તો 6 આવે 3 વડે તો અંશ ને 3 વડે ગુણીએ તો 3 કૌંસમાં m - 1 વત્તા
ત્રણ ને હું કેટલા વડે ગુણું તો 6 આવે 2 વડે તો એનો મતલબ એવો થાય 2 m - 2 બરાબર 1 થઈ ગયો હવે આ 6 ક્યાં છે ભાગાકારમાં હામે લઈ જાવ એટલે ગુણાકારમાં હોય જશે ખ્યાલ આવે બાકી આનો ગુણાકાર કરીને સાદો કરો તો કે 6m માઈનસ 3 ગુણ્યા m ઓકે 3 m માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3 પ્લસ 2 ગુણ્યા m 2 m માઈનસ પ્લસ માઈનસ 2 2 4 બરાબર 6 આ 6 નો ગુણાકાર એકની સાથે થઈ ગયો ને એટલે 6 થઈ જશે સજાતીય પદ ગોતો આ 6m અને આ 2m બે પ્લસ માં છે 6 ને 2 8 8 માંથી 3 જાય તો થઈ જશે 5m હવે માઈનસ 4 પ્લસ 3 તો મોટામાંથી નાનું બાદ કરો 4 માં 3 જાય તો 1 મોટાની નિશાની માઈનસ તો માઈનસ 1 બરાબર 6 તેથી 5m બરાબર 6 આ 1 માઈનસ માં આમે જઈ તો પ્લસ માં તેથી 5m બરાબર 7 તેથી m બરાબર 7 ના છેદમાં 5 તો આ દાખલાનો જવાબ m બરાબર 7 ના છેદમાં 5 છે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર બરાબરનો એડજસ્ટમેન્ટ મારે નથી થયો કારણ કે મારી પાસે સ્પેસ નહોતી પણ તમારે ફરજિયાત બરાબરનો એડજસ્ટમેન્ટ કરીને જ લખવાનું રહેશે ખ્યાલ આવ્યો ચલો ફટાફટ આ લખી નાખવાની પછીનો દાખલો પણ આપણે આજે જ પૂરો કરવાનો છે ઝડપથી લખો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 પ્રશ્ન 7 થી 10 છે એની અંદર એવું કહેવામાં આવ્યું કે સાદુરૂપ આપી નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો તમારે સાદુરૂપ આપી નીચે જે કંઈ સમીકરણ આપ્યો છે એનો ઉકેલ મેળવવાનો છે તો આપણે એ કામ તો કરીએ છીએ તો એમાં આગળ વધીએ એટલે પ્રશ્ન નંબર 7 છે એની રકમ એવી આવી કે 3 કૌંસમાં t - 3 બરાબર 5 કૌંસમાં 2 t +1 આનું સાદુરૂપ આપવા માટે આ 3 નો આ 2 વડે ગુણાકાર કરો 5 નો આ 2 વડે ગુણાકાર કરો તેથી 3 ગુણ્યા t તો કે 3 t - 3 તેરી 9 બરાબર 5 2 10 10 t +5 એટલે 5 હવે તો આપણને ખબર જ છે કે ચલ વાળા પદ એક બાજુ ને અચળ પદ એક બાજુ તો આ 10 t છે એમાં પ્લસ માં આ બાજુ આવે તો માઇનસ માં માઇનસ 10 t +3 t બરાબર 5 આ માઇનસ 9 આ બાજુ આવશે તો પ્લસ 9 માઇનસ 10 માંથી 3 જાય તો 10 માંથી 3 જાય તો 7 મોટાની નિશાની માઇનસ તો અહીંયા ઉઠ્યું માઇનસ 7 t બરાબર 9 ને 5 14 તેથી t બરાબર 14 ના છેદમાં 7 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 કોને માઇનસ છે જે માઇનસ રાખશે નહીં એટલે 14 ને મળી જશે એટલે કે t બરાબર 7 2 14 તો માઇનસ 2 જવાબ મળે આ રીતે જ ક્વેશ્ચન નંબર 8 આપણે ગણીએ ચોપડી ની અંદર એવું કીધું કે 15 y - 4 માઇનસ 2 y - 9 પ્લસ 5 y + 6 બરાબર 0 15 y - 4 - 2 y - 9 + 5 y + 6 આનો ઉકેલ મેળવવાનો છે તો આપણે સૌથી પહેલા આ બધાનો
15 નો ગુણાકાર આ 2 એટલે -2 નો ગુણાકાર આ 2 એટલે +5 નો ગુણાકાર આ 2 એટલે કરવો પડશે આપણે ગુણાકાર કરીએ 15 ગુણ્યા y એટલે કે 15y -15 4 60 માઈનસ પ્લસ માઈનસ 2 ગુણ્યા y 2y માઈનસ માઈનસ પ્લસ 9 2 18 પ્લસ 5 ગુણ્યા y 5y प्लस 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 6 × 5 = 30 बराबर 0 હવે સજાતીય પદ છે એને ભેગા કરો તો કે 15y 15y ને 5y કેટલા થઈ ગયા 20y 20y માઈનસ 2y તેથી અહીંયા લખું છું 20 માંથી 2 જાય તો કેટલા વધશે 18y હવે અહીંયા 60 માઈનસ માં છે અને 18 ને 30 બે પ્લસ માં છે તો 60 માંથી પહેલા 30 ને બાદ કરો એટલે માઈનસ 30 લીધા એમાંથી 18 બાદ કરો એટલે વધશે માઈનસ 12 બરાબર 0 આ માઈનસ 12 સામે લઈ જાવ તો પ્લસ 12 તેથી 18y બરાબર 12 y बराबर 12 ना छेद में 18 તેથી y बराबर 6 વડે છેદ ઉડશે ને આની બરાબર હું લખી શકું 6 × 2 અને 6 × 3 તો 6 ઉડી ગયા તો જવાબ વધશે 2 ના છેદ માં 3 ख्याल આવે છે જવાબ આવ્યો 2 ના છેદ માં 3 અહીંયા ખાસ ધ્યાન રાખજો સરખી નિશાની વાળા સરવાળો 15y અને 5y 20y થઈ ગયા અને અહીંયા 2y માઈનસ માં એટલે એમાંથી 2y બાદ કરો 20 માંથી 2y એટલે 18y અહીં મળશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 એની અંદર એવું કીધું કે 3 કૌંસમાં 5z माइनस 7 माइनस 2 काउंस में 9z माइनस 11 बराबर 4 काउंस में 8z माइनस 13 माइनस 17 3 5z माइनस 7 माइनस 2 9z माइनस 11 बराबर 4 कौंस में 8z माइनस 13 ओछा 17 विद्यार्थी मित्रों तुम्हारे पण चोपड़ी में अंदर खास ध्यान રાખવાનું છે કદાચ રકમ ની અંદર ભૂલ રહી જાય તો દાખલાના જવાબ માં પણ અલગ આવશે એટલે જ્યારે જ્યારે હું રકમ બોલતો હોઉં ત્યારે તમારે ચોપડી માં પણ ધ્યાન રાખવું હવે આનું સદરૂપ આપણે આપીએ 3 નો ગુણાકાર આ બંને સાથે આપણે કરીએ 3 × 5 = 15z પ્લસ માઈનસ માઈનસ 3 × 7 = 21 માઈનસ પ્લસ માઈનસ 2 × 9 = 18z માઈનસ માઈનસ પ્લસ 11 × 2 = 22 બરાબર 4 નો ગુણાકાર આ બે સાથે કરો 4 × 8 = 32z પ્લસ માઈનસ માઈનસ 13 × 4 = 52 માઈનસ 17 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈ આ બે અહીંયા સજાતીય પદ જ છે આનું સાદરૂપ માત્ર આપો તો એનું સાદરૂપ આપશો બરાબર અત્યારે આપણે સેન્ટર નથી જોતા 15z માઈનસ 18z તો મોટામાંથી નાનું બાદ કરો 18 માંથી 15 જાય તો માઈનસ 3z હવે 22 માઈનસ 21 તો મોટા 22 તો નિશાની પ્લસ ની 22 માઈનસ 21 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 બરાબર 32z આ બે નિશાની સરખી તો સરવાળો થશે પણ નિશાની એની રહેશે 52 વત્તા 17 52 ને 7 59
હવે તો કે આ 3 z છે એ માઈનસ માઈનસ સામે જ આવવા જોઈએ એટલે પ્લસ માં આ 69 માઈનસ માં એને આવો જ આવવા જોઈએ એટલે પ્લસ થશે એટલે બધું પ્લસ થશે એટલે થશે હું 32 z પ્લસ 3 z બરાબર 69 પ્લસ 1 તો 32 ને 3 તો કે 35 z बराबर 69 ने 70 તેથી z बराबर 70 ના છેદમાં 35 તો 35 દો 70 z बराबर 2 તો આ રીતે દાખલો ગણો દેખાવું વિદ્યાર્થી મિત્રો થોડો અઘરો હશે પણ દાખલામાં કાંઈ હશે નહીં શાંતિથી ગણવાનું फटाफट लखो एक જ દાખલો બાકી છે એ પણ આપણે પૂરો કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 એની અંદર એવું લખ્યું છે કે 0.25 કૌંસમાં 4f 3 બરાબર 0.05 કૌંસમાં 10f 9 હવે આની અંદર વિદ્યાર્થી મિત્રોને પોઈન્ટ માં આપે કઈ વાંધો નહીં પોઈન્ટ માં આપે તો આપણે પોઈન્ટ ની અંદર ગણતરી કરવાની કઈ રીતે જો આપણે દાખલો શીખ્યા તો તે 0.25 ગુણ્યા 4 નો આપણે તો 25 ચોક 100 પોઈન્ટ પછી કેટલા આવે 1 ને 2 100 માંથી 2 મીંડા બાદ કરી નાખો એટલે 1 હું અહીંયા લખું છું 1 f खाली f લખો તો ચાલે 1 f લખો તો ચાલે પ્લસ માઈનસ માઈનસ 0.25 ગુણ્યા 3 તો કે 25 તેરી 75 હવે એમાંથી 2 પોઈન્ટ કાપો એટલે 0.75 થશે તો માઈનસ 0.75 બરાબર હવે 0.05 આપ્યું છે તો 0.05 હોય તો એને 10 વડે ગુણો એટલે 1 પોઈન્ટ આગળ થઈ આવશે 1 પોઈન્ટ અહીંયાથી આગળ આવશે એટલે થઈ જશે 0.5 0.5f પ્લસ માઈનસ માઈનસ 9 5 45 એમાંથી 2 પોઈન્ટ કાપો એટલે 0.45 આવી રીતના થશે હવે જો f વાળા પદને ભેગા કરો આ પૂર્ણ સંખ્યા અપૂર્ણાંક સંખ્યાને બેને ભેગી કરો તો આ પ્લસ માં 0.5f છે અને આ બાજુ લઈએ તો માઈનસ તો આમ થશે 1f માઈનસ 0.5f બરાબર માઈનસ 0.45 આ 75 0.75 માઈનસ આ બાજુ આવે તો પ્લસ 0.75 તેથી 1f માંથી 0.5f ને બાદ કરો એટલે વધશે કેટલા રૂપિયા માંથી અડધો જાય તો અડધો એટલે 0.5f બરાબર 0.75 હવે 75 માંથી 45 બાદ થાય એટલે 30 વધે એટલે મળશે હું 0.30 હવે આ 0.5 છે એ ગુણાકારમાં સામે લઈ જાવ એટલે ભાગાકારમાં f બરાબર 0.30 છેદમાં 0.5 એટલે કેટલા થઈ ગયા 50 હવે મારે આ પોઈન્ટ કાઢવા છે તો મારે કેટલા મીંડા ગુણવા હોય એટલે કે 3 અને 5 આને ગુણ્યા મારે છેદમાં પોઈન્ટ 2 કાઢવા છે તમારે અંશમાં કેટલા મૂકવા પડે 100 અંશમાં મારે 2 પોઈન્ટ કાઢવા છે તમારે છેદમાં કેટલા મૂકવા પડે 100 100 100 ઉડી ગયા 3 ભાગ્યા 5 તેથી f બરાબર 5 ના ઘડિયામાં 30 ક્યાં આવશે 5 30 0.6 તો આ પોઈન્ટ વાળો દાખલો લીધો ચિંતા નહીં કરવાની ગુણાકાર કરી નાખવાનો પોઈન્ટ કાપી નાખવાનો જો એક દેખાડો એ નમૂનો અહીં છે 0.25 છે
એને ગુણ્યા 3 કરવાનું કીધા તો 25 તેરી 75 કેટલા થશે એમ પેલા ગુણાકાર કરના તો 25 તેરી 75 તો પોઈન્ટ પછી કેટલા કુલ આંકડા છે પોઈન્ટ પછી તો કે 2 તો અહીં 1 2 પછી પોઈન્ટ મૂકો એટલે તમને જવાબ આવી જાય 0.75 ખ્યાલ આવે છે ગુણાકાર સાદી રીતે કરવાનો પછી તમારે જોવાનું પોઈન્ટ પછી કુલ આંકડા કેટલા છે તો કે 2 તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દો તો કાપી નાખો એટલે તમને જવાબ મળે તો આ રીતે તમારે દાખલા ગણવાના થાય હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આપણો 2.5 છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર એના કુટ પ્રશ્ન આપણે જોશું ફરી વખત વિદ્યાર્થી મિત્રો કુટ પ્રશ્નો ખાસ તમને યાદ રાખજો એના એ તમારે ધોરણ 10 ની અંદર કામ કરવાનું છે ખ્યાલ આવ્યો ફરી વખત આનું નાનું રિવિઝન કરજો આવા દાખલા હું બીજા તમને પ્રેક્ટિસ વર્કમાંથી મોકલીશ જે તમારે ફરજિયાત ગણવાના રહેશે ખ્યાલ આવી ગયો સિવાય આ સિવાય જો તમને કંઈ ન સમજાય તો એ મને ફોન કરીને પૂછવાની છૂટ છે પણ ફોન કરો ત્યારે ધ્યાન રાખવાનું 3:30 બપોરે 3:30 પછી તમારે ફોન મને કરવાનો રહેશે બપોરે 3:30 થી સાંજના 7 સુધીમાં ગમે ત્યારે મને તમે ફોન કરી શકશો ખ્યાલ આવી ગયો આ સિવાયના સમયની અંદર ન કરો તો વધુ સારું કારણ કે ત્યારે હું ઓફિસ વર્કની અંદર હોઉં અથવા મારા પર્સનલ કામની અંદર હોઉં એટલા માટે તમારે મને ફોન કરવા માટે 3:30 થી 7ની વચ્ચે ગમે ત્યારે તમે મને ફોન કરી શકશો ખ્યાલ આવી ગયો થેન્ક યુ